મહેસાણાની અંદર આવો તો 10 રૂપિયામાં સ્પ્રિંગ મળે છે બટાકાની, અને આ છે એની અંદર ખીરામાં તરવામાં આવે. પહેલાં એક 10 વાળું બનાવવામાં આવશે, પછી એની સાઈડમાં સાઈડમાં બીજું મને 40 વાળું મૂકો. વાહ ભાઈ વાહ, હિંમત નહીં હારવાની. પછી આની અંદર માયોનીઝ નાખવામાં આવશે. ઓય હોય, સ્વાગત છે તમારું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. આજે પાછા એક મસ્તનો જબરદસ્ત ધમાકેદાર વિડીયો તમારા માટે લઈને આવ્યા છે. આજે જેને સ્પ્રિંગ પોટેટો લઈને આવ્યા છે, મેં ભાઈને જોઈને વિડીયો જોયો તો મેં, અને મને બહુ જ ઈચ્છા હતી કે ભાઈ આવું મહેસાણામાં પણ મળતું થઈ ગયું છે, એટલે મને બહુ આનંદ થયો. જ્યારે તમે એની રેસ્ટોરન્ટમાં લેવા જાઓ ને મોટા ભાઈ, તો તમારે કદાચ 60-100 રૂપિયા સુધી મળતા હોય એક બટાકાના. એક બટાકાના બરાબર છે, પણ આ એક જ એવી જગ્યા છે મેં કદાચ આખા એમાં કે 10 રૂપિયાની અંદર ચાલુ થાય છે, અને મોંઘામાં મોંઘો 40 રૂપિયા છે. 40માં શું આવે? એમાં ચીઝ માયોનીઝ ને બધું આપે છે, પણ જે ઓથેન્ટિક જે સારામાં સારો સ્વાદ છે ને, એ ચીઝ માયોનીઝ કરતાં એમનો જે દેશી જે બનાવે છે ને 10 રૂપિયાનું, એ વધારે સારું છે. તમે આ સામે આ બધું જોઈ રહ્યા છો, એ છે સાર્વજનિકવાડી ગલી, વર્તમાનવાડી સ્કૂલ કહેવાય છે. એના થોડો છે સામે આવો, સાંજે 4:30 વાગે આવે છે, 7-8-9 વાગે સુધી રહેતા હોય છે. બે બાજુ લારી ઊભી રહે છે, એક સામેના ભાગે નહીં, અહીંયા બે એક જ છે ને, બે ભાઈઓ એક જ છે. બે એમાં કહાની એવી છે, હું તમને અંદર જઈને પછી સમજાવું. રોની ભાઈ, જબ સે હમારા વિડીયો બતા રહા હૈ તો કસ્ટમર ભર રહા હૈ, ધીરે ધીરે ભર રહા હૈ. અચ્છા રોની ભાઈ કા શુક્રિયા, બહુ બહુ શુક્રિયા. રોની ભાઈ આકે ખુદ આકે વિડીયો બના કે ચલા ગયા. જિતને ભી કસ્ટમર આયા હમારે પાસ, હર એક હમકો બોલા કે નહીં બહુ અચ્છા આઈટમ હૈ, બહુ અચ્છા આઈટમ હૈ. યે મિક્સ લોટ આતા હૈ. કોન સા કોન સા? જૈસે ચના કા લડ હુઆ, બેસન હુઆ. ઓકે, वो मिक्स लोट आता है, मेरा भाई बनाता है ये. ओके, और इसमें मसाला भी होगा? हाँ मसाला वगैरह आता है इसमें. ये प्योर वेज? प्योर, हाँ प्योर प्योर वेज है ये. ये कौन सा बना रहा है, सादा वाला? हाँ ये 20 वाला है. 20 वाला? 20 वाला. 20 वाले में क्या आएगा? 20 वाला में मसाला वगैरह डाल के आएगा, थोड़ा आलू भरा होगा इसमें. हाँ आप नहीं नहीं वो भाई का है, ये 20-20 वाला है. आके इतना कई इतना था, मैं कई जगह सीखा था. मेरा भाई ये महाराष्ट्र से सीख के आया था. ये महाराष्ट्र से सीख के आया? एक सादा वाला किला हो और एक 40 वाला किला. सादा 10 वाला. 10 वाला किला हो और 40 वाले में क्या फर्क है वो देखना है मेरे को. पहला एक 10 वाड़ू बनावामां आवशे, पछी एनी साइड में बीजू मने 40 वाड़ू मूको. आय हाय हाय, આ મશીન કેટલાનું આવે? 1200 રૂપિયા. 1200 રૂપિયા ક્યાં મળ્યા? અમદાવાદ. અમદાવાદથી. પછી આ જે ખીરું છે કે જેની અંદર ચણાનો લોટ અને મેંદો પણ આવે ને, મિક્સ લોટ આવે. મિક્સ લોટ. ચાલીસ વાળામાં બટાકા ડિફરન્ટ આવશે, મોટું બટાકું આવશે, બરાબર ને? બરાબર. આ બટાકો નોર્મલ આવી જ આવે કે બીજું આવે? પહેલાં એક સરીને એક બાજુ રાખી દેવાની, અને આ છે, તમે 10 વખત વિડીયો જોજો કેવી રીતે બને છે તમને બતાવવામાં આવે. જો ઊંધું નીચું છતું આપણે તમ તારા જોઈ લ્યો, બસ આટલું જ કરી દઉં. વાહ ભાઈ વાહ, હિંમત નહીં હારવાની. 40 વાળું મોટું બટાકું આવશે, અને એને પણ એમાં ડીપ કરી દેવાનું, અને પછી એને તેલમાં તરી દેવાનું. આ દેશી રીત છે આપણી, બાકી તો અત્યારે હાઈફાઈ બધું તૈયાર બનાવવામાં આવતું હોય છે. અને આ છે જોઈ રહ્યો, આ બાર કાઢી લીધી છે, તૈયાર થઈ ગઈ છે. કોણે કોણે ભાવે છે આ જોઈ લ્યો. પછી એની અંદર છે કે મસાલો નાખવામાં આવશે. આજે ચાટ મસાલો નાખશે, ચારે કોરથી ચાટ મસાલો ભભરાવી દીધો છે, અને ઉપર છે મરચું થોડુંક તીખાસ માટે, અને આ છે ટામેટાનો સોસ. એટલે ખાટું મીઠું તમને લાગે, અને તૈયાર થઈ ગયું છે આપણું આ સ્પ્રિંગ રોલ. અને આ તમે જે જોઈ રહ્યા છો કે એની ઉપર આ તૈયાર થઈ ગયું છે. હવે તમે
એની ઉપર જે ચાટ મસાલો નાખવામાં આવશે જે 10 રૂપિયામાં આવે છે એ જ વસ્તુ આમાં આવશે, પણ નવું જે શું કરવામાં આવે છે એ તમને વિડીયોમાં જણાવીશ. તમને એમાં મરચું નાખી દીધું છે, હવે એમાં ટામેટાનો સોસ નાખી દીધો છે, પછી આ નાખ્યું છે મેયોનીઝ. ઓય હોય બોલો બોલો ક્યાં ડાલા એ? મેયોનીઝ ડાલા. મેયોનીઝ ડાલા. હા. ઓર યે એ ચીઝ આતે હે. પછી એની ઉપર આમાં અમૂલનો ચીઝ. અમૂલનો ચીઝ. ઓય હોય હોય. હા બાકી તાકાત વાળું બનાવ્યું છે, બાકી મસ્તીનો. તૈયાર? તૈયાર. પહેલા આપણા સબસ્ક્રાઇબરને ખવડાવીએ બીજી વાર. તળેલા બટાકા છે. તળેલા બટાકા છે, તમને એની અંદર ક્રન્ચી ફીલ લાગશે, થોડુંક ચટપટું સેટ લાગશે, ઉપર મસાલો તમને નાખેલો છે. કે આની અંદર જે મસાલામાં ઓલું ડીપ કરીને જે તરીને નાખ્યું છે એટલે એક મસ્તીનું કડક પડ થઈ ગયું છે, કે જે મેંદુ અને ચણા લોટ ને બધું એને કીધું કે બધા પોતાના મસાલા નાખીને બનાવ્યો છે, પણ સિમ્પલ શું કરે છે અને એકદમ મહેસાણાની કહેવાય છે ને ફૂડની અંદર એક નવું નજરાણું આ એડ થયું છે. બરાબર છે. ફેસબુક ઉપર સૌથી વધારે વિડીયો વાયરલ થયો છે, મારા ખ્યાલથી 2-3 લાખ લોકો વિડીયો જોયેલો છે એરો. અને તમે આ ચીઝવાળું પણ તમે એડ કરીને તમે ખાઓ, વધારે મજા આવશે. મને ચીઝ ને માયોનીઝ ભાવે. ભાવે. સુરત જઈને આવ્યો છે એટલે. સુરત જઈને આવ્યો એટલે. સુરત ને. હા 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 હા. ચીજી ચીજી. પણ તમે જ્યારે આ ખાશો ને ત્યારે તમને એવું લાગશે કે યાર 10 રૂપિયા વધારે મજા આવે. આમાં મજા આવી ગયો. એવું જેવું જેનો સ્વાદ. આવો મહાદેવ. આ અમારા મહેસાણાના બહુ હસ્તી વ્યક્તિ છે કે જે ખાલી 3 કલાક જ ધંધો કરવાનો, બાકી રખડવાનું મોજે ફકીરા. વસૂલે પૈસા ભાઈ, એક વખત ખાવા આવવું જોઈએ મહેસાણાની અંદર. આ નવું નજરાણું છે. 10 રૂપિયાનું રિકમેન્ડેડ પ્રાઇસ છે. તમે ચીઝવાળું વગર ખાવું હોય તમે આ ખાઈ શકો છો, બાકી તો આ તમે ચીઝવાળું ખાવો તો પણ ખાઈ શકો. 40 રૂપિયા મેક્સિમમ. પૂરેપૂરા પૈસા પ્રમાણે વસ્તુ સારી. વસ્તુ સારી છે. કાલ પાછળ નવો વિડીયો તમારા માટે મેહોણા નો લઈને આવું છું. તો આપ પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ખવડાવીને બાજુમાં છોકરાને પેટમાં ગુડબુડ ગુડબુડ થાય છે, પણ શું કરે ભાઈ, બાપા લઈને આવે જ છે હમણાં. જેની મેન મને મચરા બહુ. સાલા એક મચ્છર આદમી કો બાકી ઝુકેગા નહીં. બાકી ઝુકેગા નહીં. ખતરનાક ડિઝાઇન કરી છે. એમાં એવું છે કે આ નવી ટેકનિક આવી છે કે જે હું યાર પક્ષી પ્રેમી છું, આની પાખો નાની નાની આવે છે અને ખવડાવી. હા ખવડાવી મેં જો. હવે માનશો નહીં, મારે એક લોન્ડ્રીવાળા છે એને મારા કપડાં ધોવામાં છે ને, મને કે તમારા કપડાં 2 વખત પૈસા લઈશ. કેવું મેં કીધું કેવું? તો કે તમારા ઢાકા જાજા હોય કે તેલ તેલના ડાઘા તમે શું કામ કરો? મેં કીધું ખાવાનો ધંધો કર્યો કે આટલા બધા તેલ તેલના ડાઘા હોય ગયા.